जूनागढ़ बेसाण तालुकाना मेदपरा गामे चालता ग्राम पंचायत सीसी रोड काम में चालता भ्रष्टाचार की कराई रजूआत। जूनागढ़ बेसाण तालुकाना मेदपरा गामे ग्राम पंचायत काम में चालता सीसी रोड तेमज 15% विवेकाधीन और पंचायत रिनोवेशन में चालती गैररीति की फरियाद गामना उपसरपंच और 3 सभ्यों और दलित समाज आगेवानों तेमज मुस्लिम समाज आगेवानों द्वारा तालुका विकास अधिकारी प्रांत कचेरी ने मामलतदार ने लिखित फरियाद करेल छे। छता पण माथाभारे कॉन्ट्राक्टर और सरपंचों द्वारा आ काम प्लान एस्टिमेट मुजब काम न थतुं होय तेमज हल्की गुणवत्तावाळुं लेयर्स वापरतुं ने उपसरपंच और पंचायत सभ्यों द्वारा कामनी तपास और काम तुरंत बंद करवा लिखित फरियाद कराई छे। छता अधिकारी द्वारा कोईपण जातनी कार्यवाही करवामां नथी आवती अने तालुका विकास अधिकारी श्री भावसर साहेबे स्थल तपास करी छता माथाभारे कॉन्ट्राक्टर पासे तेमनुं कई उपजतुं न हतुं अने सरपंचना पिताए तालुका विकास अधिकारीने रूबरूमां उपसरपंच अने सभ्યોને धमकी आपी के तमाराथी जे थतुं होय करी लो काम बंद नहीं थाय तेवा शब्दो अधिकारीनी हाजरीमां कर्या हता। आमां उपसरपंच अने सभ्યોનું कहेवું छे के तालुका विकास अधिकारी अने बांधकामना एंजीनियरिंग ઝાલા સાહેબ અને એટીવીટીના એન્જિનિયરિંગ મકવાણા સાહેબ દ્વારા મોટા પ્રમાણમાં હપ્તા લેતા હોવાનું પણ સભ્યો અને આગેવાનોએ આક્ષેપ કર્યા હતા। જો આ મેટરનો હલ નહીં આવે અને તપાસ કરી બિલો રોકવામાં નહીં આવે તો ચોક્કસે રજૂઆત કરશું અને ઉપસરપંચ અને સભ્યોએ એવું પણ કહ્યું કે જો કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે સાથે મળી જરૂર પડશે તો અવિશ્વાસની દરખાસ્ત પણ કરીશું તો આ કામની સંપૂર્ણપણે તપાસ થાય અને સરકારના ધારા ધોરણ મુજબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ થાય તેવી ઉપસરપંચ અને સભ્ય અને આગેવાનો દ્વારા માંગ કરાઈ। બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા ચુડા। જે એસ્ટિમેટમાં 8 ઇંચ સીસી રોડનું કામ ચાલુ હોય, જે એસ્ટિમેટમાં 8 ઇંચ ખોદકામ કરવાનું હોય તે ખોદકામ થયેલું નથી, અને રેતી છે તો એ કાપવાળી અને ધૂળવાળી છે, નબળી ગુણવત્તાની છે। સિમેન્ટ પણ લોકલ કંપની 53 ગ્રેડ નથી અને લોકલ કંપનીની સિમેન્ટ પણ છે, અને કાકરી પણ કાચી કાકરી છે। આવી રજૂઆત અમે ડીડીઓ સાહેબને કરી, છતાં પણ કોન્ટ્રાક્ટર અને પંચાયત માથાભારે હોય તો કામ એ જ પ્રકારે ચાલુ છે, નબળી ગુણવત્તાવાળું અને ભ્રષ્ટાચાર થાય છે, છતાં પણ કામ બંધ થતું નથી। તમે ઉપર સુધી રજૂઆત કરી આ વિશે અમે પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે, પણ કોન્ટ્રાક્ટર અને ગ્રામ પંચાયત માથાભારે હોવાના કારણે તે કામ રોકાયેલું નથી, અને એસો ઝાલા સાહેબ પણ જાતિવાદી માનસિકતા ધરાવે છે અને પોતે 5,000-10,000 જ્યાં કરપ્શન મળે તેમના કામો ચાલુ રાખે છે, અને જ્યાં 5,000-10,000 ની ના આવે ત્યાં કામ અટકાવી દે છે।